नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रेमल टेलर, एलडी हाई स्कूल सचिन सूरत थी धोरण 10 गणित मां तमारो स्वागत करू छु। प्रकरण 5 समांतर श्रेणी स्वाध्याय 5.2 ना प्रश्नों ने आपने आज चर्चा करीशु। अगला वीडियो में आपने समांतर श्रेणी शू छे, समांतर श्रेणी ना प्रथम पद अने तफावत, सामान्य तफावत डी नो उपयोग विषय भी जोई गया छे। हवे इना पर थी अपने प्रथम पद होय, सामान्य तफावत होय, एन नु पद आपेलो होय अने एन आपेलो होय, आ चार वस्तु छे ए डी एन अने ए एन। आ चार पदों माथी जो मने कोई त्रण पदों आपेला होय तो हूँ सरलताथी कोई पण चौथो पद शोधी सकू छु। तेना माटेनो व्यापक सूत्र आपने जाणीए छे ए रीतना पहला वीडियो मा के ए एन बराबर ए वत्ता एन माइनस वन डी। ए एन नो सूत्र शू छे, ए वत्ता एन माइनस वन डी। एक बे त्रण अने चार, आ चार संख्याओ छे। आ चार माथी त्रण जो ज्ञात होय तो चौथी अज्ञात संख्या ने हूँ सरलताथी आज परिणाम थी मेळवी सकूं। मैं चार उदाहरण लीधा छे, चारे चार उदाहरण ने अपने समझवानो प्रयत्न करिए। सौथी पहला प्रश्न में ए सात बी त्रण एन आठ अने ए एन, तो ए एन इज इक्वल टू ए वत्ता एन माइनस वन डी। ए एन तो आपने शोधवानुं छे, ए नी किंमत आपी छे सात, एन नी किंमत आपी छे आठ एटले ओछा एक, अने डी नी किंमत आपी छे त्रण, सात सात गुणिया त्रण एटले एकवीस। एटले एना परथी आपने कही सकीए के आठमू पद एटले एनमू पद ए अठावीस थशे। फरीथी ए बी अने एन हतो अने मैं ए एन शोध्यो। बीजा प्रश्न में ध्यान आपो, ए आपेलो छे, एन आपेलो छे अने एनमू पद आपेलो छे, तो मने तफावत नथी आप्यो, तो हवे हूँ तफावत शोधवानो प्रयत्न करू। फरी पाछू परिणाम तो आज ए एन इज इक्वल टू ए प्लस एन माइनस वन डी। ए एन नी किंमत आपी दीधी छे मने जीरो, ए नी किंमत आपी छे माइनस अठार, एन आपेलू छे दस ओछा एक डी, आ अठार आ बाजू आई जाए एटले वत्ता थई जाए, दस माथी एक जाए तो नौ डी, એટલે ડી ની કિંમત થઈ જાય અઢાર ભાગ્યા નવ બે, એટલે આપણે ડી ની કિંમત આવી ગઈ ખાલી જગ્યામાં બે, એટલે અહીંયા ખાલી જગ્યા પૂરતી હોય તો જવાબ આવશે બે, અહીંયા બી ખાલી જગ્યામાં આપણે પૂરતું હોય તો જવાબ આવશે અઠાવીસ। ફરીથી પહેલામાં એ ડી એન આપેલો હતો, એ એન શોધ્યો, બીજામાં એ એન અને એ એન આપેલો હતો અને આપણે ડી શોધ્યો છે। હવે એ જ પ્રમાણે ત્રીજો પ્રશ્ન ધ્યાનથી ચેક કરીએ, એ નથી આપેલો, ડી આપેલો છે, એન આપેલો છે ને એ એન આપેલો છે। ફરી પાછું પરિણામ તો મેઈન જે સૂત્ર છે આપનું વ્યાપક એ એન બરાબર, એટલે એ એન આપેલો હોય તો આ જ પરિણામ નો ઉપયોગ આપણે કરી શકીએ। એ એન આપી દીધું છે માઇનસ પાંચ, એ નથી આપ્યું, એન આપેલું છે અઢાર ઓછા એક અને ડી આપેલું છે માઇનસ ત્રણ, એ સત્તર ગુણ્યા ત્રણ એકાવન, એને આ બાજુ લઈ આવું છું એટલે વત્તા થઈ જશે બેટા, એકાવન માંથી પાંચ બાદ થઈ જાય તો એકાવન માંથી પાંચ બાદ કરો તો જવાબ આવી જશે છેતાલીસ, જે મારી ખાલી જગ્યા આવી જશે છેતાલીસ। મેં તમને કીધેલું પહેલા વિડીયોમાં કે એક એક માર્ક ના પ્રશ્નો પૂછાય તો આ પ્રમાણે એક એક માર્ક ના પ્રશ્નો સરળતાથી આપણે એક જ પરિણામની મદદથી મેળવી શકીએ અને બધું એક જ સાથે શીખી શકીએ। ચોથા પ્રશ્નમાં જરાક અલગ લીધું છે, એ આપેલો છે માઇનસ અઢાર પોઈન્ટ નવ, ડી આપેલો છે વત્તા બે પોઈન્ટ પાંચ, એન શોધવાનો છે ને એ એન આપેલો છે ત્રણ પોઈન્ટ છ, તો ફરી પાછું એ એન નું સૂત્ર એ વત્તા એન માઇનસ વન ડી, એ એન આપી દીધું છે આપને આયુ થ્રી પોઈન્ટ સિક્સ, એ પણ આપી દીધું છે માઇનસ એટીન પોઈન્ટ નાઇન, એન શોધવાનો છે આપને અને ડી આપેલો છે મને ટુ પોઈન્ટ ફાઈવ, આ અઢાર પોઈન્ટ નવ આ બાજુ આવી જાય છે વત્તા એન માઇનસ વન ગુણ્યા બે પોઈન્ટ પાંચ। હવે આ બેનો સરવાળો કરી નાખીએ તો પંદર પાંચ વધી એક, અઢાર ને એકવીસ ને એક બાવીસ પોઈન્ટ પાંચ। હવે આપણે આ બે પોઈન્ટ પાંચ વડે ભાગી નાખીએ અહીંયા આગળ આનું ને આનું દશાંશ સ્થળ દૂર કરવાનો પ્રયત્ન કરીએ,
ત્યાં 10 10 ગયા 25 ગુણ્યા 9 એટલે n આવી ગયો આપના 10 એટલે અહીંયા ખાલી જગ્યામાં આપણે ભરી શકીએ છીએ 10 તો આ પ્રમાણે તમને ચાર વસ્તુ આપેલી હોય a d n અને an આ ચાર માંથી જો ત્રણ વસ્તુ જ્ઞાત હોય એટલે ત્રણ વસ્તુ જાણીતી હોય તો ચોથી અજ્ઞાત સંખ્યા શોધી શકીએ છે દરેકમાં પરિણામ એક જ છે જોજો an બરાબર a વત્તા n માઇનસ 1d આ વ્યાપક સૂત્ર છે n માં પદનું a મને ખબર છે d ખબર છે n ખબર છે તો an શોધાય એ રીતે મારાથી d a અને n ચારે ચાર દાખલાઓમાં અલગ અલગ પદો શોધવાનો પ્રયત્ન કર્યો છે ઓકે બેટા તો આ પ્રમાણે આપણે an ના પદનું સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી એક બીજા વચ્ચેનો સંબંધ પણ જાણી શકાય ઓકે તો આગળ આપણે પ્રેક્ટિસ કરીશું ઓલ ધ બેસ્ટ બાય